જીવનનો હેતુ શું છે વોટ ઇઝ પર્પઝ ઓફ લાઈફ અનંત કાળથી આ વિશે ચર્ચાઓ વિચારણાઓ અને લોકો એમ જીવે છે અથવા વિચારે છે પણ કશું કરતા નથી પણ હું જે કંઈ નાનકડી મારી આ સત્તાવન અઠ્ઠાણું વર્ષની જિંદગી જીવ્યો એમાં મને એટલી ખબર પડી કે જીવનનો અંતિમ ધ્યેય છે કે આજને આ પણને ખુશ થઈને જીવવી સરસ રીતે જીવવી કેવી રીતે શું બધું પૈસાથી જ છે સત્તાથી છે હોશિયારીથી છે શેમાં ખુશી છે એ સમજ પડી જાય ને તો જ્યાં છીએ ત્યાં સ્વર્ગ અને જ્યાં છીએ ત્યાં મજા મજા છે પણ સાલીયા સમજ પડતી નથી એટલે જ્યાં છીએ ત્યાં કદી મજામાં નથી અને સતત આગળ 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 અને પેલા એક માણસને કેટલી જમીન જોઈએ છે એક દિવસ હાંફી જઈએ છીએ બીપી બ્લડ પ્રેશર ડાયાબિટીસ અને કોઈ પોતાનું નથી એવો ભાવ સાથે માણસ મરી જાય છે જીવનનો હેતુ શું છે એક સારો સમય હોય છે એક ખરાબ સમય હોય છે સારો સમય કેમ સારો છે ખરાબ સમય કેમ ખરાબ છે આપણને ખબર નથી આપણે નસીબને કોસીએ છીએ હું જ્યારે નાનો હતો એક રૂમનું ઘર એક નાનકડું રસોડું એનાથી મોટું અત્યારે મારું બાથરૂમ છે એ રસોડામાં અંદર પાણીની ટાંકી એમાં બે પ્રાઇમસ એક દિવેટવાળોને એક ધમાલિયો પ્રાઇમસ મારી બા બડી મુશ્કેલથી એમાં ઊભી રહી શકે અને અમે અંદર જઈએ તો બહાર નીકળવું મુશ્કેલ એટલું નાનક નાનકડું રસોડું રેશન કાર્ડનું અમારા ત્યાં એક રેશન કાર્ડની દુકાન હતી તો મારી બા મને સાથે લઈ જતી થેલીઓ પકડવા એ રેશન કાર્ડમાં બધું નોંધ કરે કે આ પાંચસો ગ્રામ કિલો અને ગાંઠોવાળી ખાંડ એ પામોલીન તેલ એ લઈને બધા ખુશી ખુશી ઘરે આવવાનું કે ચલો સરસ મજા આવી ગઈ આજે સનફ્લાવર આવે છે ઘરમાં સ્લીક છે પેલી ચીમનીવાળી સિસ્ટમ છે એ વખતે પણ એટલી જ ખુશી હતી જરાય દુઃખ નહોતું મારી બાએ સમજાવ્યું કે આપણે કે ગયા જન્મમાં સારા કર્મ નથી કરે એટલે ભગવાને ગરીબ બનાવ્યા છે હવે સારા કર્મ કરશું તો સરસ બનશું અને એ સારા કર્મ આવે એટલે અભિમાનમાં નહીં આવી જવું એ વખત પાછા જો કંઈ ખરાબ કર્મ કરે આખું જઈને બી તો પણ અહીંયા જ ભોગવવાના છે કોઈ ઉપર સ્વર્ગ દર્દ નથી બધું અહીંયા જ છે પણ એ બાપુજી દરજી કામ કરી ઓટલા ઉપર નાનકડી દસ બાય દસની દુકાનમાં અને જે પૈસા લાવતા એનાથી પણ બે બે બદામ ખાવા મળતી હતી અત્યારે કદાચ દસ દસ ખાતા હોઈશું પણ ખુશી હતી બધા મિત્રો હતા મારાથી બધા જ પૈસાદાર લોકો સુખી ઘરના લોકો બધાના પપ્પા પાસે ગાડી મારા બાપા પાસે સાયકલ પણ નહીં પણ ખુશી હતી કોઈ દિવસ એવું નથી થયું કે યાર આમની પાસે ગાડી છે ને આપણી પાસે કશું નથી આ જે ખુશ રહેવાની વાત હતી એ માણસ ભૂલી જાય છે અને બીજાના મહેલો જોઈ બીજાની ગાડીઓ જોઈ બીજાની સત્તા જોઈ પૈસાની પ્રસિદ્ધિ જોઈ અને માણસ એવી દોહરમાં દોડે છે કે જે આજનું સુખ છે આજની ખુશી છે એ છીનવાઈ જાય છે અને માણસ હાંફતો હાંફતો સાંજે ઘરે આવે છે અને હાંફતો હાફતો સ્મશાન જાય છે હોસ્પિટલ જાય છે અને સીધો પહોંચી જાય છે જીવનનો એક માત્ર હેતુ છે કે આજને આ પળને હું કેમ ખુશ રહીને જીવી શકું મારી પાસે જે કંઈ છે અને હું કોશિશ કરું આનાથી વિશેષ કશું જ નથી ગમે તેવો ખરાબ સમય એ ખરાબ સમય એ સાપેક્ષવાદમાં છે કે બીજા કરતાં આપણો ખરાબ છે પણ એ રેશન કાર્ડનું ખાવા મળતું હતું ત્યારે એવા પણ લોકો હતા કે જે ભીખ માગે પણ પૂરું નહોતું થતું તેના માટે તો આપણે બધા બહુ અમે લોકો બહુ હું મારી જાતને બહુ નસીબદાર માનતો હતો આજે મારાથી હજારો લાખો લોકો સુખી છે પૈસાથી તો હું તો એમ જ માનું હું તો ગરીબ છું તો હું તો દુઃખી દુઃખી થઈ જુ આ જે વાત માણસ જો સમજી જાય તો હું માનું છું કે જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ છે કે જે કંઈ છે એમાં હું ખુશ છું હિટલર જતો રહ્યો સિકંદર જતા રહ્યા અચ્છા અચ્છા જતા રહ્યા તિસ્માર ખાનો જતા રહ્યા બધા ભેગું કરેલું બધું અહીં અહીં મૂકીને ગયા લોકોએ આખી જિંદગી વાપર્યું નહીં એમના છોકરાઓ જલસાથી જીવે છે એટલે જીવનનો એકમાત્ર હેતુ સમજાઈ જાય કે જે કંઈ છે એમાં ખુશ રહેવું ગમે તેઓ ખરાબ સમય આવે પણ એ ખરાબ સમય આપણે બીજાની સાપેક્ષમાં ખરાબ લાગે છે પણ એનાથી પણ ખરાબ સમયવાળા લોકો હોય છે મુકેશભાઈ અંબાણી હોય કે દુનિયાના ધનાઢ્ય લોકો હોય એ લોકોને કે પ્રોબ્લેમ આપણાથી ઓછા નથી ત્યાં ટકી રહેવું ને એ સૌથી મોટો પ્રોબ્લેમ છે સૌથી મોટી ચેલેન્જ છે એટલે ખાસ હું મારા સેમિનારમાં બધી વાતો કરતો હોઉં છું આજે મને થયું કે સાદી સિમ્પલ વાત કહું કે સાયકલ લઈને હું કોલેજ જતો કે સાયકલ લઈને રાત્રે હોટલમાં વેઇટરની જોબ કરવા જતો ત્યારે પણ એટલી જ ખુશી હતી રાત્રે ચાલતા ચાલતા આઈસ્ક્રીમ અડધી ડીશ બાપુજી ખવડાવે લારીમાંથી મજા હતી એ બસમાં પહેલીવાર અમદાવાદ આવ્યો પેલા લાલ પાટિયાવાળાના પૈસાને એટલે બ્લેક પાર્ટી બધે ઊભી રહે સાડા ચાર પાંચ કલાકે પાલનપુરથી અમદાવાદ બસ આવી પણ મને એમ થયું કે હું વિમાનમાં બેઠો છું એટલી ખુશી હતી આજે વિમાનમાં અમેરિકા જઈએ કંટાળી જઈએ કે ક્યાં પડ્યું છે ક્યાં ક્યાં જઈએ છીએ આપણે એટલે પાંચ લાખનું ડાઇનિંગ ટેબલ આવે પણ પાંચ લાખમાં ભૂખ ના આવે પાંચ લાખનો પલંગ આવે પણ પાંચ લાખમાં ઊંઘ ના આવે આ સમજાઈ જાય તો બેડો પાર છે બાકી બુદ્ધિથી હોશિયાર થવું બહુ સહેલું છે પણ અહીંથી હોશિયાર થવું બહુ અઘરું છે અને આપણે બધું જ એજ્યુકેશન અને પ્રગતિ બુદ્ધિથી કરવામાં સમજવાવાળા લોકો થઈ ગયા છે અને એટલે દિવસે ને દિવસે અજંપો ડિપ્રેશન હતાશા નિરાશા જીવનમાં વધતી જાય છે પણ જે છે એમાં ખુશ છું હું એ જ સંજય રાવલ છું ઘરમાં નહીં ગામમાં ક્યાંય કોઈ નહોતું સાંભળતું આજે હું એ જ સંજય રાવલ છું મહિનામાં વીસ વીસ સેમિનાર કરું છું પાંચ પાંચ હજાર લોકો ઊભા હોય છે બેઠા હોય છે ઊભા થઈને તાળીઓ પાડે છે પહેલાં ઘરમાંય કોઈ નહોતું પાડતું એ વખત બી ખુશ હતો આ ખુશી એ માણસની પોતાની મૂડી છે એક માણસ બેમાન છે તો ઈમાનદાર પોસે જાય છે કે આને જલસા છે આને આમ છે તેની ઈમાનદારીને બી ધૂળ છે ઈમાનદારી એની જગ્યાએ પેલો બેમાન છે એને કેટલું રિસ્ક લીધું છે તમને ખબર નથી ત્યારે બેમાની પૈસા કમાય અને એને કેટલો અજબ તમને બહારથી દેખાય છે પણ ખુશીથી ઈમાનદારીથી પ્રામાણિકતા જ્યાં છીએ ત્યાં મજામાં છીએ ખુમારીથી જીવવું અને એક ઈશ્વર સિવાય કોઈને આગળ હાથ લાંબો ન કરવો આ સમજાઈ જાય બેડો પાર છે બહુ બધા ખોટા રસ્તાઓ અપનાવ્યા પછી માણસને સમજ પડે છે કે સાલું અંતે તો આટલું જ હતું નિરાશાવાદી વાત નથી કરતો પણ જ્યાં છીએ ત્યાં ખુશ કેમ રહેવું મજામાં કેમ રહેવું આનંદમાં કેમ રહેવું એ જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ છે અને એ માણસ જો શીખી જાય તે કરોડપતિની કરોડપતેની અબજો પતી બસ આજના વિડીયોનો હેતુ માત્ર એટલો હતો કે જીવનનો અંતિમ ધ્યેય છે કે ખુશ રહેવું પૈસાથી વસ્તુઓથી ખુશી નથી આવતી એ સગવડો છે મર્સિડીઝમાં પણ હું નથી આવતી ને માણસો રોડ પર સૂઈ જાય છે આ દુનિયાનો દસ્તુર છે ગ્લેમરની દુનિયામાં લાગે બધા હીરો હિરોઈન કેવા જલસા છે આઠ આઠ કલાક જીમમાં મથે છે ત્યાં રહેવા માટે અને રોજ એક ચેલેન્જ ખાલી ફિલ્મ મળશે કે નહીં મળે ફિલ્મ ચાલશે કે નહીં ચાલે બધે જ ચેલેન્જીસ છે ક્રિકેટર મેદાનમાં ઉતરે ચાલી મેચમાં આજે સો માર્યા હતા આજે રમાશે પહેલા બોલે ક્લીન બોલ્ડ કેચ આઉટ This is ઓલ about ટાઈમ પણ હું મારું બેસ્ટ પરફોર્મ કરું હું જે કરીશ તે બેસ્ટ કરીશ અને પછી જે કોઈ પરિણામ આવશે એમાં હું ખુશ રહીશ આ ભાવ એ જીવનની અંતિમ ઉપલબ્ધિ છે એ જેટલી વહેલી મેળવી લેવાય એટલી મેળવી લેવી બાકી આખી જિંદગી દિવેલ પીધેલા ફરવાનું છે થેન્ક યુ